मित्रों आज धोरण सातमा विषय गणित अंदर अपने चेप्टर टू शुरू करने जाइए। चेप्टर टू नी अंदर अपूर्णांक और दशांश अपूर्णांक विषय अभ्यास करवा तो पहला अपने आंदर अपूर्णांक विषय की महिती मेलवीए। तो पहला सौ पहला अपूर्णांक व्याख्या शू तो अपूर्णांक एट्ले शू जे संख्या ने पी अपॉन क्यू स्वरूपे दर्शावा दर्शावामा आवे ते संख्या ने अपूर्णांक कहे छे। आ छे अपूर्णांक नी व्याख्या जेमा आ पी एने क्यू छे शू तो पी ने अंश कहवाय अने क्यू ने छेदी कहवाय। अंश एटले न्यूमरेटर, इंग्लिश मां आपणे जोईए तो न्यूमरेटर अने छेद ने डिनोमिनेटर तरीके ओळखवामां आवे छे। હવે આ અપૂર્ણાંકના કેટલાક ઉદાહરણ બતાવો, એમાં ઉદાહરણ તરીકે પાંચ તૃતીયાંશ, બે ચતુર્થાંશ, ત્રણ દ્વિતીયાંશ, બે તૃતીયાંશ, એવી રીતે શૂન્ય ભાગ્યા પાંચ પણ આવે, માઇનસમાં બી લખી શકીએ, માઇનસ ત્રણ દ્વિતીયાંશ બધાના ઉદાહરણ છે। હવે આ જે ઉદાહરણ આપણે દર્શાવીએ છીએ એ ઉદાહરણ પ્રમાણે જોઈએ તો એના ત્રણ પ્રકાર છે, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક અને શૂન્ય અપૂર્ણાંક। આવી રીતે આપણે ત્રણ પ્રકાર આના બતાવી શકું તો આ જે છે એ બધા ધન અપૂર્ણાંક છે, જેનો અંશ ઉપર શૂન્ય હોય એને શૂન્ય અપૂર્ણાંક કહેવાય, જેના અંશ ઉપર ઋણ સંખ્યા હોય અથવા છેદમાં ઋણ સંખ્યા હોય તો એને ઋણ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે અપૂર્ણાંકને આપણે ત્રણ જુદા જુદા પ્રકાર પાડી શકીએ છીએ। આ ઉપરાંત અપૂર્ણાંકના બીજા પ્રકાર નિશાનીની દ્રષ્ટિએ તો ધન ઋણ અને શૂન્ય છે, પણ આપણે બીજા પ્રકાર પણ જોવાના છે અપૂર્ણાંકના। આપણે જો બીજા પ્રકાર જોઈએ તો એક છે શુદ્ધ અપૂર્ણાંક। તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા નાનો હોય, જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા નાનો હોય તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો પાંચ સતમાંશ, ફાઈવ બાય સેવન, ફાઈવ અપોઇન્ટ સેવન, એમાં ફાઈવ ન્યુમરેટર છે, સેવન ડિનોમિનેટર છે, આ જે અંશ છે એ નાનો છે અને છેદ મોટો છે તો શુદ્ધ મોટો, પછી માઇનસ બે તૃતીયાંશ તો પણ એ ઋણમાં અશુદ્ધ અપૂર્ણાંક છે અને શુદ્ધ અપૂર્ણાંક છે। તો આવી રીતે શુદ્ધ અપૂર્ણાંક આવે, પછી આવે છે અશુદ્ધ અપૂર્ણાંક। અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક
कहे छे। उदाहरण तरीके जोईए तो सात ऊपर जता रहे आठ नीचे आता है माइनस त्रण दुत्यांश माइनस पांच तृतीयांश सात तृतीयांश आ बदा अशुद्ध अपूर्णांक छे। अने मित्रों आज अशुद्ध अपूर्णांक छे एने आपणे मिश्र अपूर्णांक में फेरवी सकीए। तो आ मिश्र अपूर्णांक शुं छे तो आपणे ए जोईए मिश्र अपूर्णांको। मिश्र अपूर्णांक एटले जे अपूर्णांक दर्शावा पूर्णांक अने अपूर्णांक बन्ने नो उपयोग थयो होय तेने मिश्र अपूर्णांक कहे छे। अने मित्रों शुद्ध अपूर्णांक जे अशुद्ध अपूर्णांक छे ए अशुद्ध अपूर्णांक ने आपणे मिश्र अपूर्णांक में फेरवी शकीए छे। एटले के तमने कोई संख्या आपी होय सात तृतीयांश तो आनो भागाकार करवो पड़े त्रण सात अंदर लो त्रण बार लो त्रण दू छ शेष वधे एक। हवे मिश्र अपूर्णांक ने दर्शावा माटे शुं करवुं पड़े अहींया पूर्णांक आवे पूर्णांक एटले तमे जे भागाकार करो एमां भागफळ जे होय ए पूर्णांक तरीके दर्शावामां आवे छे। पछी अंशमां जे शेष वधे ए शेष लखवी पड़े अने छेदमां तो भाज्य अरे भाजक એટલે કે જે શેષમાં છેદમાં સંખ્યા હતી એની એ જ આવે તો આ રીતે મિશ્ર અપૂર્ણાંક દર્શાવી શકાય। તો અહીંયા જે ભાગફળ છે બે શેષ છે એક અને ભાજક ત્રણ હતો એટલે કે બે પૂર્ણાંક અને બોલાય કેવી રીતે વંચાય કેવી રીતે તો વંચાય બે પૂર્ણાંક એક તૃતીયાંશ એટલે આ છે પૂર્ણાંક અને આ છે અપૂર્ણાંક આ બંને મિશ્ર સ્વરૂપે દર્શાવેલી છે માટે આવા અપૂર્ણાંકને શું કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે। આની અંદર એક બીજો અપૂર્ણાંક આવે છે સમ અપૂર્ણાંક। સમ અપૂર્ણાંક એટલે શું તો સમ અપૂર્ણાંક એટલે કે જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપ જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપ સમાન હોય તેવા અપૂર્ણાંકોને શું કહેવાય છે સમ અપૂર્ણાંક કહેવાય છે। તો સમ અપૂર્ણાંક એટલે શું જે અપૂર્ણાંકોના અતિ સંક્ષિપ્ત રૂપ સમાન હોય તેને સમ અપૂર્ણાંક કહે છે। હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બાર છેદમાં પંદર અને એકવીસ છેદમાં ઉદાહરણ આપણે જોઈએ તો બાર છેદમાં પંદર અઠ્યાવીસ છેદમાં પાંત્રીસ હવે આ સમ અપૂર્ણાંક છે કે નહીં તો જો બાર છેદમાં પંદર એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો શું થશે એ બરાબર ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર બંને બારથી ત્રણ તંત્ર ઉતરી જાય ચાર પંચમાં અંશ વધ્યા એવી રીતે અઠ્યાવીસ છેદમાં પાંત્રીસ બરાબર ચાર ગુણ્યા સાત અઠ્યાવીસ પાંચ ગુણ્યા સાત પાંત્રીસ સાત સાત ઉડી જાય તો ચાર પંચમાંશ થયા બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ સમાન છે માટે આપણે એમને કહી શકીએ કે આ સમ અપૂર્ણાંક છે। હવે આમાં એક બીજું
પણ પ્રશ્ન પૂછી શકે છે કે બે તૃતીયાંશના ચાર સમ અપૂર્ણાંક જણાવો. આવો પ્રશ્ન બી આવી શકે. તો આપણે સમ અપૂર્ણાંક કેવી રીતે મેળવી શકીએ? તો બે તૃતીયાંશ એને તમારે બે વડે ગુણવાના, બે તૃતીયાંશ ને તમારે ત્રણ વડે ગુણવાના, બે તૃતીયાંશ ને એને ઉપર નીચે ચાર ચાર વડે ગુણવાના. એવી રીતે બે તૃતીયાંશ ને તમે પાંચ પાંચ વડે ગુણો અને જે જવાબ મળે એ બે તૃતીયાંશ ના સમઅપૂર્ણાંક થાય. બે દુ ચાર, ત્રણ દુ છ, બે તરી છ, ત્રણ તરી નવ, ચાર દુ આઠ, ચાર તરી બાર, પાંચ દુ દસ, નીચે પાંચ તરી પંદર. તો આવી રીતે આપણે જુદા જુદા સમઅપૂર્ણાંકો મેળવી શકીએ છીએ. આનાથી વધારે પણ સમઅપૂર્ણાંક મેળવી શકાય. હવે મિત્રો, આપણે જોઈએ છે દશાંશ અપૂર્ણાંક શું છે. જે અપૂર્ણાંકને દર્શાવવા માટે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે એવા એવા અપૂર્ણાંકોને શું કહે છે? દશાંશ અપૂર્ણાંક કહેવાય છે. જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા પાડવા માટે વચ્ચે એક દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે દશાંશ અપૂર્ણાંક એટલે કે જે મિશ્ર અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક અને અપૂર્ણાંકને જુદા પાડવા માટે દશાંશ ચિહ્ન વપરાય છે તેને દશાંશ અપૂર્ણાંક કહે છે. ઉદાહરણ તરીકે પાંચ પૂર્ણાંક ત્રણ, એક પૂર્ણાંક ત્રેવીસ. પણ આપણે જ્યારે એને બોલીએ ત્યારે એવું બોલીએ છીએ પાંચ પોઈન્ટ ત્રણ, એક પોઈન્ટ ત્રેવીસ. તો આ બધા દશાંશ અપૂર્ણાંક છે, જેમાં આગળનો છે પૂર્ણાંક છે, પાછળ છે શું છે? અપૂર્ણાંક છે. બંનેને જુદા પાડવા માટે વચ્ચે આપણે શું કરીએ છીએ? દશાંશ ચિહ્ન મૂકીએ છીએ. એટલે એને દશાંશ અપૂર્ણાંક કહેવાય છે. આ દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક જે ભણ્યા એ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય, એવી રીતે એના કેટલાક પ્રોબ્લેમ સમ્સ બી છે. તો આપણે હવે પછીના ભાગમાં આ દશાંશ અપૂર્ણાંકોના અને અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર શીખવાના છે. તો હવે પછીના ભાગમાં આપણે આ વિષય વિસ્તૃત શીખીશું.